નમસ્કાર મિત્રો, ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ જે આપણે થિયરીમાં આગળ ભણી ગયા છીએ, હવે એના એમસીક્યુની વાત કરીએ તો આપણે ટોપિક વાઇઝ એમસીક્યુને સોલ્યુશન કરવાનું છે. હવે તમને પણ આદત પડી ગઈ હશે, કારણ કે આપણે ઘણા બધા પ્રકરણોના એમસીક્યુ સોલ્યુશન જ્યારે આપણે કર્યા છે તો એમસીક્યુ ઝડપથી ખાસ કરીને કેમ સોલ્યુશન કરવું એનો જવાબ એકદમ સાચો જ કેમ આવે. અને તમને પણ ખ્યાલ છે, મોટાભાગે જ્યારે આપણે સોલ્યુશન કરતા હોય ને આપણે જે જવાબ ટીક કરીએ ને એ જ સાચો લાગતો હોય છે, બરાબર. પણ ખરેખર સોલ્યુશન વાસ્તવિક આપણી સામે આવે છે ત્યારે ખબર પડે કે આપણે સાચો લાગતો જવાબ એ ખોટો હોઈ શકે, એવું ન થાય એટલા માટે વારંવાર પ્રેક્ટિસ કરતી રહેવી, ચોપડી વાંચતી રહેવી. તો જોઈએ પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કેટલાક ઘટકો શરીરમાંથી સંપૂર્ણ નિકાલ, સંપૂર્ણ 100% એનો નિકાલ થઈ જવો જોઈએ, બરાબર. એમાં Na+, K+, પાણી, સેલ, માઇનસ એમોનિયા, યુરિયા કે યુરિક એસિડ, આ બધા ઘટકોનો નિકાલ થવો જરૂરી છે. એમાં સંપૂર્ણ નિકાલની જો વાત આવે તો સંપૂર્ણ નિકાલ એમોનિયા, યુરિયા અને યુરિક એસિડનો થવો જોઈએ. આ અંશતઃ માત્રામાં આપણા શરીરમાં જળવાઈ રહેવા જોઈએ, બરાબર. આ ત્રણ ઇલેક્ટ્રોલાઇટ છે અને પાણી તમે જાણો છો અગત્યનું છે. તો આન્સર બને છે 3. વિષારિતાના આધારે નીચેનામાંથી યોગ્ય, વિષારિતા એટલે ઝેરીપણાને આધારે યોગ્ય, એટલે સૌથી વધુ ઝેરીથી સૌથી ઓછો ઝેરી, બરાબર. તો સૌથી વધારે ઝેરી એમોનિયા છે, તો એમોનિયા પહેલાં આવતું હોય એવું આપણે યાદ રાખવાનું છે, કારણ કે લેસ ધેન ગ્રેટર ધેનમાં ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ગ્રેટર ધેન છે એટલે સૌથી વધારે આવશે, એટલે અહીંયા વિકલ્પ એ બનશે, કારણ કે બીજા કોઈમાં પ્રથમ એમોનિયા નથી, બીજા જોવાની અહીંયા જરૂર ન પડે. એમોનિયા ખાલી જગ્યા હોવાથી તેના નિકાલમાં ખાલી જગ્યા પ્રમાણમાં, કારણ કે તમે જાણો છો હમણાં જ વાત કરી એમોનિયા ખૂબ જ ઝેરી છે, બરાબર. અને ખૂબ જ ઝેરી દ્રવ્યોને નિકાલ કરવા માટે પાણી વધારે જરૂર પડે, તો ખૂબ જ ઝેરી તો સાચું, બરાબર છે. અને ક્યુ વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે, એટલે અહીંયા આન્સર 2 બનશે, બરાબર. યુરિક એસિડ ખાલી જગ્યા હોવાથી તેના નિકાલમાં પાણીના પ્રમાણ, તો ઊંધું થયું, યુરિક એસિડ ખૂબ જ ઓછું ઝેરી છે અને તેના નિકાલમાં પાણી પણ ખૂબ જ ઓછું જોઈએ, એટલે યુરિક એસિડ બરાબર ઓછા ઝેરી છે અને ઓછા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે, તો અહીંયા જવાબ બનશે 2. જલીય કીટકો ઉત્સર્જનની દ્રષ્ટિએ, જલીય કીટક છે પ્લેક્ટોન છે, અને યાદ રાખશું મોટાભાગના જલીય સજીવો એમોનિયા ત્યાગી હોય છે, બરાબર. એટલે એમિનોટેલિક આવશે ઉત્સર્જન, ખાસ કરીને એમોનિયાનો તે ઉત્સર્ગ પદાર્થ તરીકે એમાં સવિશેષ નિકાલ કરે છે, એટલે એમિનોટેલિક આવશે. યુરિયોટેલિક પ્રાણીમાં એમોનિયાનું રૂપાંતર યુરિયામાં થાય, તમને ખબર છે, બરાબર. તો એ જે યુરિયામાં રૂપાંતર થાય તો એ ઘટના યકૃતમાં થાય છે, અને યકૃતમાં એ જે ઘટના થાય છે એને આપણે ઓર્નિથિન ચક્ર કહીએ છીએ, બરાબર. એમાં ખાસ કરીને આર્જિનેજ ઉત્સેચક જે છે, એન્ઝાઇમ જે છે એ ઉપયોગી બનતો હોય છે, એટલે આ ઘટના યુરિયામાં થાય. એટલે આપણા શરીરમાં પ્રથમ ઉત્સર્ગ પદાર્થનું નિર્માણ યકૃતમાં થાય અને નિકાલની વ્યવસ્થા મૂત્રપિંડ દ્વારા થાય. જોડકા જોડવાના છે, આવા જોડકા જ્યારે આવે છે ત્યારે ખરેખર મગજને બરાબર પ્રેઝન્ટથી વાપરવાનું રહે, ખાલી સીધા જોડવાના નથી. આપણે એમિનોટેલિક કોણ, તો એમિનોટેલિકને હું તમને પહેલાં યાદ કરાવી દઉં. એમિનોટેલિક તો કે ભાઈ અસ્થિ મત્સ્ય છે એમિનોટેલિક, જલીય ઉભયજીવી આપણે હમણાં જ વાત કરી એ એમિનોટેલિક, જમીન પરની ગોકળગાય અને કીટકો નહીં, દરિયાઈ મત્સ્ય નહીં, સસ્તનો નહીં, સ્થુલીય ઉભયજીવી નહીં, નહીં નહીં નહીં. એટલે પ્રથમ 2 એવા છે જે એમિનોટેલિક છે. તો પહેલો વિકલ્પ P1 અને 2 આવતું હોય એવું જોઈ લેવાનું. P1 2 અહીંયા આવે છે અને અહીંયા આવે છે, બે વિકલ્પ બેના, ઓકે. હવે યુરિકોટેલિક અથવા તો યુરિયોટેલિક તમારે લેવાનો છે. આપણે લઈએ યુરિયોટેલિક, યુરિયા નિકાલ કરતા હોય તો આ નહીં આવે, દરિયાઈ નહીં આવે, બરાબર. સસ્તનો આવશે, સ્થુલીય ઉભયજીવી આવશે, એટલે 5 અને 7 બરાબર છે, જેને આપણે ક્યુ 5 7 દરિયાઈ મત્સ્ય એ પણ લઈ શકાશે, બરાબર. જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય કદાચ મિસિંગ થતું હોય તો. તો એ જવાબ અહીંયા આવશે, અહીંયા 4 5 4 5 અને 6 7 નહીં સોરી, ઓકે. તો આ જે વિકલ્પ બન્યો તો આપણો આન્સર અહીંયા રાઈટ બની જશે, અને યુરિકો. ચલો આગળના પ્રશ્નની વાત કરીએ. ઉત્સર્જનની બાબતે અસ્થિ મત્સ્ય ખાલી જગ્યા પ્રકૃતિ, જ્યારે દરિયા મત્સ્ય ખાલી જગ્યા પ્રકૃતિ હોય,
અસ્થિ યાદ રાખવાનું, અ અ અસ્થિ એમોનિયા ત્યાગી છે બરાબર, અને દરિયાઈ છે એ યુરિયા છે. ઓકે, તો એમિનો અને યુરિયોટેલિક આવશે બરાબર. તો એમિનોટેલિક યુરિયોટેલિક આન્સર આપણો અહીંયા છે. અસંગત વિકલ્પ પસંદ કરવાનો છે. અસંગત એમોનિયાના ઉત્સર્જનની પ્રક્રિયાને એમિનોટેલિઝમ કહેવાય. એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાના કારણે એમોનિયમ આયન તરીકે ન નિકાલ પામે બરાબર. એટલે આ અસંગત બન્યો, એમોનિયમ આયન નહીં આવે, NH4 પ્લસ નહીં આવે, એમોનિયા સ્વરૂપે આવે. અસ્થિ જલીય એમિનોટેલિક હાચું. મૂત્રપિંડો કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. અસંગત બીજો, અહીંયા ખાલી નાનકડો એવો ફેરફાર છે, બાકી ઘણી વખત એવું લાગે કે બધા જ સાચા છે, પણ સાચામાં અહીંયા ફેરફાર છે. આદિ ઉત્સર્ગિકા જ્યોતકોષ, ઉત્સર્ગિકા માલપીગ્યન નલિકા, માલપીગ્યન નલિકા ઉત્સર્ગિકા બરાબર, એન્ટરનલ હરિતપિંડ ઝૂડકા જોડી શકાય છે, નીચે જોઈ લેવાય. ક્યુ કાર્ય ઉત્સર્ગ રચનાઓ કરે છે, ઉત્સર્ગ રચનાઓનું કાર્ય ઉત્સર્જનનું છે. જો આવું આવે ત્યારે છેલ્લું વિકલ્પ જોવાનો છે, ઉપર બધા છે એટલે આ પણ જોવા પડશે, એટલે આન્સર રાઈટ બનશે બરાબર. ચાર નંબર, યુરિયોટેલિક પ્રાણીઓના મૂત્રપિંડમાં કોષાંતરીય દ્રવ્યમાં જરૂરી આસ્તૃતિ સાંદ્રતા જાળવવા માટે ખાલી જગ્યાની માત્રા જાળવી રાખે છે. કોણ? યુરિયોટેલિક. યુરિયોટેલિક આસ્તૃતિની સાંદ્રતા જાળવવા માટે શું જાળવી રાખે છે? યાદ રાખશું બરાબર, તો યુરિક એસિડ ને એમોનિયા તો ન જ આવે, તો યુરિયાની કઈક માત્રા છે એ જાળવી રાખે છે બરાબર, અને એ અંશતઃ જાળવી રાખે છે. કેમાં પણ જાળવી રાખે છે ખાસ, એ પણ યાદ રાખવાનું, કોષાંતરીય દ્રવ્યમાં, મજ્જક પ્રવાહીમાં. તો મિત્રો, અહીંયા જે કંઈ આપણે પ્રશ્નોની વાત કરી બરાબર, એ આપણે શરૂઆત કરી ભાગ એકની, તો એની અંદર જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમે સારી રીતે સમજી શક્યા હશો. આવી જ રીતના આપણે આગળના ભાગમાં ચર્ચા કરશું, ત્યાં સુધી આપ અમારી સાથે જોડાયેલ રહેશો. સૌ કોઈનો દિલથી આભાર. વંદે માતરમ. જય હિન્દ.